નમસ્કાર. લાસ્ટમાં આપણે વાયુઓનું વહન આ મુદ્દામાં ઓટોનું વહન અને કાર્બન ડાયોક્સાઇડના વહન વિશે જોયું. ત્યાર પછીના મુદ્દાની હવે આપણે ચર્ચા કરીએ. શ્વસનનું નિયમન. કે આ જે કાંઈ શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય છે, તે પ્રક્રિયા પાછળ કોઈ ચોક્કસ એવા કેન્દ્રો જવાબદાર હોય છે કે જે કેન્દ્રની મદદથી શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયાઓનું નિયમન થતું હોય છે. તો આવા કેન્દ્રો આપણા શરીરની અંદર અલગ અલગ જગ્યાએ આવેલા હોય છે. તો માનવમાં તેના શરીરની જે પેશીઓ છે, એ પેશીઓને કેટલો ઓક્સિજન જોઈ છે અને સામે પેશીઓ દ્વારા સર્જાતો જે કાર્બન ડાયોક્સાઇડ છે, તો એને બહાર કાઢવો છે, તો આ પેશીઓની જરૂરિયાત અનુસાર શ્વસનની જે લયબદ્ધતા છે, એટલે કે જે સમય સાથે એ પ્રક્રિયા થાય છે, તો એ લયબદ્ધતા સંતુલિત અને સ્થિર રાખવાની એક મહત્વપૂર્ણ ક્ષમતા હોય છે માનવ શરીરની અંદર. એટલે કે એ વિશિષ્ટ જે કેન્દ્રો છે, એ કેન્દ્રોની મદદથી પેશીઓની જરૂરિયાત પ્રમાણે એ શ્વસનની લયબદ્ધતા સંતુલિત અને સ્થિર રાખવામાં આવતી હોય છે. અને આ જે નિયમન છે, એ ચેતાતંત્ર દ્વારા થતું હોય છે. આ નિયમન ચેતાતંત્ર દ્વારા થાય છે. આ જે કાંઈ શ્વાસ ઉચ્છવાસની ક્રિયાઓ સમયાંતરે થતી હોય, તો એ ક્રિયાઓને ચાલુ રાખવી, બંધ રાખવી, સમય અનુસાર શ્વાસનો સમય, ઉચ્છવાસનો સમય, આ બધું નિયંત્રણ એ ચેતાતંત્ર દ્વારા થતું હોય છે. એટલે કે સ્વયંવર્તી ચેતાતંત્રના જે ભાગ છે, એમના દ્વારા એ પ્રક્રિયાઓ થતી હોય છે. તો એના માટેના જે કેન્દ્ર છે, એમાંનું એક પહેલું કેન્દ્ર શ્વસન લયબદ્ધતા કેન્દ્ર. શ્વસન લયબદ્ધતા કેન્દ્ર મગજમાં જે લંબમજ્જાનો વિસ્તાર છે, એ લંબમજ્જા પ્રદેશમાં આ કેન્દ્ર આવેલું હોય છે. એ કેન્દ્ર મતલબ એ ચેતાકોષોથી બનેલી જ રચના. તો મગજમાં આવેલ જે લંબમજ્જા છે, એ લંબમજ્જા પ્રદેશમાં એક વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલું છે. મગજમાં આવેલ લંબમજ્જા પ્રદેશમાં આ કેન્દ્ર આવેલું હોય છે. ખાસ કરીને જે પોન્સનો વિસ્તાર હશે, સેતુનો વિસ્તાર, આપણે 21મા ચેપ્ટરની અંદર મગજની રચના વિશે ભણી ગયા છે. તેમાં જે લંબમજ્જા, અહીં જે અનુમસ્તિષ્ક હોય બરોબર, એની નીચે જે પશ્વ મગજનો ભાગ છે લંબમજ્જા, તો ત્યાં જે પોન્સ સેતુ વિસ્તાર જે આવેલો છે, એ વિસ્તારમાં આ કેન્દ્ર આવેલું છે. શ્વસન લયબદ્ધતા કેન્દ્ર મતલબ એ ચેતાકોષોથી બનેલું જ હશે. ત્યાં એ ચેતાકોષોનો એવા વિશિષ્ટ ભાગ હશે. આ જે કેન્દ્ર છે, એ પ્રાથમિક રીતે શ્વસનના નિયમન માટે જવાબદાર છે. શ્વસનના નિયમન માટે
जवाबदार छे, એટલે કે શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયાઓનું એ નિયમન કરે છે। બીજું મગજના પોન્સ પ્રદેશમાં પણ એક અન્ય કેન્દ્ર આવેલું છે જેને શ્વાસ અનુચલન કેન્દ્ર કહે છે। હવે આ બીજું કેન્દ્ર જેનું નામ આપ્યું શ્વાસ અનુચલન કેન્દ્ર, આ ક્યાં આવેલું હશે? મગજના પોન્સ વિસ્તાર, મગજના પોન્સ એટલે સેતુ, ભાઈ લંબમજ્જા થી ઉપરનો જે ભાગ છે તે પોન્સ સેતુ વિસ્તારમાં આવેલું છે જેને શ્વાસ અનુચલન કેન્દ્ર કહે છે। આ જે શ્વાસ અનુચલન કેન્દ્ર છે એ શ્વસન લયબદ્ધતા કેન્દ્રનું નિયમન કરે છે, તે શ્વસન લયબદ્ધતા કેન્દ્રનું નિયમન કરે છે। આ જે શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે એ શ્વસનની ક્રિયાનું નિયમન કરે અને આ કેન્દ્રનું નિયમન આ કેન્દ્ર કરે શ્વાસ અનુચલન કેન્દ્ર, એનાથી આ કેન્દ્રનું નિયમન થાય અને આ કેન્દ્રથી શ્વસનની ક્રિયાનું નિયમન થાય। તો હવે જે કેન્દ્રો છે તો આ કેન્દ્રના ચેતાકીય જે સંકેતો હશે એટલે કે ચેતાકોષો દ્વારા જે સંદેશાઓની આપ લે થાય, આપણે 21માં ચેપ્ટરમાં સારી એવી એ બધી ચર્ચાઓ સમજી ગયા છે, તો એ જે ચેતાકીય સંકેતો છે એ શ્વાસના સમયમાં ઘટાડો કરી શકે અને આ રીતે શ્વસન દરમાં ફેરફાર કરી શકાય છે। આ કેન્દ્રોની મદદથી જે ચેતાકીય સંકેતો મળશે એ સંકેતોથી શ્વાસ ઉચ્છવાસનો જે સમયગાળો હોય એ સમયને ઘટાડવામાં આવે અને એ રીતે એ શ્વસનની પ્રક્રિયામાં એના દરમાં છે ફેરફાર કરાવતા હોય છે। જે પહેલું આપણે કીધું લયબદ્ધતા કેન્દ્ર, તો એ લયબદ્ધતા કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો હોય છે, આપણે આની વાત કરીએ છીએ। તો લયબદ્ધતા કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી વિસ્તાર આવે હોય છે, કોની પાસે? આ લયબદ્ધતા કેન્દ્રની પાસે શું આવેલું છે? રાસાયણિક સંવેદી વિસ્તાર, એટલે કે આ વિસ્તાર એવો હશે કે કોઈ રસાયણોથી એ ઉત્તેજિત થતો હોય છે, કોઈ રસાયણોની વધુ માત્રા ઓછી માત્રાને આધાર આ વિસ્તાર છે એ ઉત્તેજિત થતો હોય છે। એના વિશે આગળ આપણે ડીપમાં વાત કરીએ તો આ જે વિસ્તાર છે એ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન આયન માટે અતિ સંવેદી હોય છે। આ વિસ્તાર CO2 અને હાઇડ્રોજન આયન માટે અતિ સંવેદી હોય છે, એટલે કે હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ આ બે રસાયણોને લઈને આ રાસાયણિક સંવેદી વિસ્તાર એ અતિ સંવેદનશીલ હશે, એટલે કે આ રસાયણોની માત્રામાં થતા ફેરફારને આધાર આ રાસાયણિક સંવેદી વિસ્તાર ઉત્તેજિત અનુત્તેજિત થતો હોય અને એના આધાર લયબદ્ધતા કેન્દ્રને સંદેશાઓ મળતા હોય છે। આ પદાર્થોની વૃદ્ધિ થાય એટલે કે શરીરની અંદર બ્લડમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધવા લાગે, હાઇડ્રોજન આયનની માત્રા વધવા લાગે એટલે પદાર્થોની વૃદ્ધિ થઈ કહેવાય,
तो जेवी कार्बन डाइऑक्साइड हाइड्रोजन आयन की सांद्रता वधशे रुधिर में, तरत ज आ रासायणिक संवेदी विस्तारों सक्रिय थशे। तेनी तेनी एटले CO2 ने हाइड्रोजन तेनी सांद्रता वधवाथी आ विस्तार सक्रिय थाय। जो खास समझो, जेव कार्बन डाइऑक्साइड और हाइड्रोजन आयन की सांद्रता वधशे पदार्थों में वृद्धि थशे एटले के वधारो थशे, वधारो थवो एटले सांद्रता वधवी, तो जेवी सांद्रता वधे एटले तरत ज ए विस्तार सक्रिय थई जाय अने आ विस्तार सक्रिय थता श्वसन की प्रक्रिया में जे कई फेरफार करवाना होय छे ए फेरफार शुरू थई जशे। कारण के कार्बन डाइऑक्साइड की सांद्रता वधे एटले आ रासायणिक संवेदी विस्तार सक्रिय थाय, ए सक्रिय थता लयबद्धता केन्द्र ने संदेशो मळे के भाई कार्बन डाइऑक्साइड की सांद्रता वधी। तो हवे कार्बन डाइऑक्साइड की सांद्रता वधे आ बधुं चेताकोषो द्वारा थतुं हशे, एटले लयबद्धता केन्द्रमांथी एक एवो ओडर उत्पन्न थशे के जे श्वासनी प्रक्रिया ने धीमी पाड़शे अने उच्छ्वासनी प्रक्रिया ने उत्तेजित करशे, जेथी करीने कार्बन डाइऑक्साइड ने बहार काढी शकाय। क्लियर? फरीथी कहू छू के कार्बन डाइऑक्साइड नी अने हाइड्रोजन आयन नी सांद्रता वधे एटले आ रासायणिक संवेदी विस्तार सक्रिय थवाथी लयबद्धता केन्द्र तरत ज श्वसन दर में फेरफार करावशे। कार्बन डाइऑक्साइड की सांद्रता वधी एनो मतलब एवो के शरीर नी अंदर कार्बन डाइऑक्साइड नु दबाण वधू, दबाण वधू तो शुं थवुं जोईए, उच्छ्वास थवो जोईए, एटले तरत ज आ केन्द्र छे ए उच्छ्वासनी प्रक्रिया ने उत्तेजित करशे, जेथी आ पदार्थोनो निकाल थई शके। बीजू के जे महाधमनी कमान हृदयमांथी जे महाधमनी निकळती होय, હવે આપણે 18મો ચેપ્ટર રુધિરાભિસરણ વિશે જ ભણવાનું થશે, તો ત્યારે આપણે હૃદયની આકૃતિ દોરશું તો એમાં મહાધમની કમાન પણ બતાવશું। તો એ હૃદયમાંથી એક મહાધમની નીકળતી હોય અને પછી એમાંથી બીજી ત્રણ ધમનીઓ વિભાજિત થતી હોય, એક આમ શીર્ષ પ્રદેશ તરફ જતી હોય, એક આમ બંને હાથ તરફ જતી હોય અને એક છે એ આમ નીચેની તરફ, તો એવા ત્રણ ભાગમાં એ મહાધમની છે એ વિભાજિત જેને કમાન કહેવાય। તો એ મહાધમની કમાન અને ગ્રીવાધમની, અહીં આ હૃદય છે, હૃદયમાંથી આ મહાધમની નીકળે છે આમ ડાબી બાજુ વળે, પછી મહાધમની ત્રણ ભાગમાં વિભાજિત થાય, એ ત્રણમાંથી એકને ગ્રીવા કમાન કહેવાય અથવા તો ગ્રીવાધમની। તો એ ગ્રીવાધમની અને મહાધમની કમાન જે છે એ બંનેનું જ્યાં જોડાણ સ્થાન હોય એ જગ્યાએ પણ અમુક એવા વિશિષ્ટ સંવેદી ગ્રાહકો આવેલા હોય છે, ત્યાં પણ એવા અમુક પ્રકારના ચોક્કસ એવા કોષો હોય છે કે જ્યાં CO2 અને H+ ની સાંદ્રતાના ફેરફારોને ઓળખવામાં આવે છે। મહાધમની કમાન અને ગ્રીવાધમની આ બંનેના જોડાણ સ્થાને પણ એવા વિશિષ્ટ સંવેદી રચનાઓ, વિશિષ્ટ સંવેદી રચનાઓ, એ રચનાઓ મતલબ કે કોષોથી બનેલો જ ભાગ હશે, પણ કઈ જગ્યાએ મહાધમની કમાન અને ગ્રીવા કમાનનું જે જોડાણ સ્થાન હોય એ જગ્યાએ એવા વિશિષ્ટ સંવેદી ભાગ આવેલા હોય। તો હવે બ્લડની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય, હાઇડ્રોજન આયન પણ વધુ હોય અને બ્લડ આમ પસાર થતું હોય અને ત્યાં ટચ થશે એટલે તરત જ આ સંવેદી રચનાઓ પણ સક્રિય થતી હોય, પણ ક્યારે CO2 અને H+ ની સાંદ્રતા વધારે હોય ત્યારે, અને ઉપચારાત્મક પ્રક્રિયાના હેતુ માટે લયબદ્ધતા કેન્દ્રને આવશ્યક સંકેતો આપે છે। આ સંવેદી રચનાઓ પણ આ લયબદ્ધતા કેન્દ્રને સંદેશાઓ મોકલશે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન આયન વધી ગયું છે, તો હવે એનો ઉપચાર કરો એમ।
तो ये उपचारात्मक प्रक्रिया ना हेतु माटे आ विस्तार लयबद्धता केंद्र ने संदेश आपे अने श्वसन लयबद्धता ना नियमन में ऑक्सीजन की भूमिका छे ए नोंदनीय नथी। अहीं ऑक्सीजन ने ध्यान में लेवामां आवतो नथी, मात्र ने मात्र कार्बन डायोक्साइड अने हाइड्रोजन ने ध्यान में लेवामां आवे छे, कारण के ऑक्सीजन छे ई कोई खतरनाक नथी। ऑक्सीजन तो शरीर में जेटलो मळे एटलो वपराई जशे, पण कार्बन डायोक्साइड नो तो आपणे निकाल करवानो छे, कारण के जो ए वधु मात्रा में लांबा समय सुधी शरीर में पड़ेलो रहे तो नुकसान करे। એટલે પહેલો ફોકસ કાર્બન ડાયોક્સાઇડ ઉપર આ કેન્દ્રો રાખે, ઓક્સિજન નું પ્રમાણ કેટલું છે એને અહીં ધ્યાનમાં લેવામાં આવતું નથી, કારણ કે ઓક્સિજન કોઈ નુકસાનકારક વાયુ નથી અને એ તો શરીર માટે અતિ આવશ્યક છે, એ તો જેટલો હશે એટલો વપરાવવાનો છે। પણ કોષોની અપચય પ્રક્રિયાઓને કારણે જે કાર્બન ડાયોક્સાઇડ સર્જાણો છે એનો સમયાંતરે નિકાલ કરવો જરૂરી છે। જો એ પડેલો રહેશે तो नुकसान करता है, नुकसान करे। એટલે कार्बन डायोक्साइड नी जेम सांद्रता वधे એટલે तरत ज आ केन्द्रों सक्रिय थता होय અને ઉચ્છવાસની પ્રક્રિયાઓને ઉત્તેજિત કરતા હોય છે, જેથી કરી યોગ્ય સમય સમયાંતરે એનો નિકાલ થતો રહે। રેડી, ચાલો તો આ વાત થઈ શ્વસનની ક્રિયાનું નિયમન કઈ રીતે થાય છે, તો એના માટેના આ બે કેન્દ્રો છે, શ્વસન લયબદ્ધતા કેન્દ્ર કે જે લંબમજ્જામાં આવેલું હોય અને શ્વાસ અનુચલન કેન્દ્ર જે પોન્સમાં આવેલું હોય। શ્વાસ અનુચલન કેન્દ્રથી શ્વસન લયબદ્ધતા કેન્દ્રનું નિયમન થાય છે અને આ લયબદ્ધતા કેન્દ્રથી શ્વસનની ક્રિયાનું છે એ નિયમન થતું હોય છે, અને સાથે સાથે આ વિસ્તારમાં પણ વિશિષ્ટ સંવેદી રચનાઓ આવેલી હોય છે। રેડી, ચાલો તો આટલે સુધી રાખીએ, હવે નાનકડી એવી થિયરી બાકી રહી છે એ આવતા લેક્ચરમાં।